હજીરા હાઈવે ઉપર ગૌમાતાનું દુઃખદ નિધન થાય છે, તેથી ગૌરક્ષકોએ ગાયોને રેડિયમથી બાંધી છે, જેથી કરીને આવા દુઃખદ ગાય માતાનો અકસ્માત ન સર્જાય તે માટે રેડિયમ બાંધી હતી. હજીરા વિસ્તારના ગૌરક્ષક શશીભાઈ આહિર, તેની સાથે હજીરા વિસ્તારના ગૌરક્ષક મળીને રસ્તા ઉપર રખડતી ગાય માતાને રેડિયમ લગાવવામાં આવી હતી. ગત રાત્રે મોરા ગામથી ટેલરો પસાર થતા રાત્રિના સમય દરમિયાન એક ગાય માતાને અડફેટે લીધી હતી. ગટરના સ્થળે ગાય માતા મૃત્યુ પામી હતી. હજીરા વિસ્તારમાં એક વર્ષથી વધુમાં વધુ આ ટેલર દ્વારા ગાય માતા ભોગ બનતી હોય છે. હજીરા વિસ્તારમાં ગૌ સમિતિના પ્રમુખે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં મોરાથી જે હાલ ટેલરો પસાર થાય છે, ટેલરોના ડ્રાઈવરો પણ પોતાની મરજીથી બેફામ ટેલરો ચલાવી ગાય માતાને ટેલરો દ્વારા અડફેટે લે છે અને ગાય મૃત્યુ પામતી હોય છે. મોરા ગામના ગૌરક્ષક શશીભાઈ દ્વારા હજીરા વિસ્તારના ટ્રાન્સપોર્ટોને વિનંતી કરી છે. હજીરા વિસ્તારના ટેલરો ડમ્પર દ્વારા રસ્તા ઉપર બેસી રહે તો આ ડ્રાઈવર અને ગૌ સમિતિના શશીભાઈ અગવા પણ ટ્રાન્સપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મૂંગા પાણીઓ રસ્તા ઉપર બેસે તો ટેલર ડ્રાઈવરોએ ધીમે ચલાવવા વિનંતી કરી હતી. આવનારા દિવસોમાં ગાય માતા ઉપર ટેલરો કે ડમ્પર ગમે તેમ ગાડીઓ ચલાવશે તો ગૌ સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ગૌ સમિતિ પ્રમુખે જણાવ્યું છે. ગૌ સમિતિના પ્રમુખે શશીભાઈ આહિર, ગ્રુપ બી રદવું જોઈએ. યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા.